આરવાઈના છેદમાં આર એક્સ, સામેની બાજુ છેદમાં આર સેક, સામેની બાજુ આરવાઈ, પાછળની બાજુ આર એક્સ, ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ આર એક્સ. તો વિદ્યાર્થી મિત્રો આ એટલે બેઝિક બરાબર. તો અહીં આપણે ત્રિપરિમાણમાં એક્સ વાય સમતલમાં વાત કરી, હવે આ જ રીતે ત્રિપરિમાણમાં લઈએ તો શું થશે? તો ત્રિપરિમાણમાં બોલો પરિણામી સદિશ આર શું થશે? આર એક્સ આઈ કેપ પ્લસ આર વાય જે કેપ પ્લસ આર ઝેડ થશે. આવું વિદ્યાર્થી બરાબર. ચાલો આનો માનાંક કરો તો પરિણામી સદિશ આર ઇઝ ઇક્વલ ટુ આર એક્સ નો સ્ક્વેર પ્લસ આર વાય નો સ્ક્વેર પ્લસ આર ઝેડ નો સ્ક્વેર. બાકી આપણે ત્રિપરિમાણમાં આવી રીતે લખી શકીએ છીએ. તો અહીં આર એક્સ એટલે શું થશે? એ એક્સ પ્લસ બી એક્સ. આર વાય એટલે શું થાય? એ વાય પ્લસ બી વાય. અને આર ઝેડ એટલે શું થાય? એ ઝેડ પ્લસ બી વાય. બરાબર, આ લીધે અંદર બરાબર. તો આ જે ચર્ચા આપણે કરી એને બેઝિક રીતે આપણે અગાઉ જે વાત કરી હતી એ આલેખની રીતે બરાબર. ચાલો હવે આની અંદર આપણે જો આગળ વધીએ તો એક્ઝામ્પલ ની ચર્ચા કરીએ કે આટલી વસ્તુ લખી. હવે આપણે એક્ઝામ્પલ ની ચર્ચા કરી તો પહેલો એક્ઝામ્પલ આપણે સદિશોના સરવાળા આ જ રીતે તમે બાદબાકી કરી શકો. જેમ સરવાળો થાય તેમ સદિશોની બાદબાકી પણ. બાદબાકી કરવા માટે આપણે પરિણામી સદિશ r બરાબર a માઇનસ b એવું લેવું પડે બરાબર. દ્વિપરિમાણ હોય ત્રિપરિમાણ હોય આ રીતે તમે સદિશોના સરવાળા બાદબાકી કરી શકો. પહેલા આપણે થોડાક સહેલા દાખલા જોઈએ ત્યાર પછી થોડાક અઘરા એક્ઝામ્પલની આપણે ચર્ચા કરીએ. તો ચાલો મિત્રો પહેલો દાખલો લો. સદિશ એ બરાબર શું છે? 2i cap plus 3j cap plus 4k અને એક સદિશ d આપ્યો છે 4i cap plus 5j cap plus 3k. તો a plus b ને a minus b ના મૂલ્ય શું? તો મૂલ્ય પૂછ્યા છે, ખાલી સરવાળો બાદબાકી પૂછ્યા. તો પેલા બે નો સરવાળો કરો પછી બે ની બાદબાકી કરો. બે ના મૂલ્ય લઈ લેવાના, માનક કરો કે બે ના મૂલ્ય. હંમેશા યાદ રાખો કે કોઈ પણ સદિશ નો તમે માનક કરો એટલે પહેલા પદ નો સ્ક્વેર પ્લસ બીજા પદ નો સ્ક્વેર પ્લસ ત્રીજા પદ નો સ્ક્વેર એ રીતે કામ કરવું. તો ચાલો એક્ઝામ્પલ એક ની આપણે વાત કરીએ. એક્ઝામ્પલ એક નો આન્સર સદિશ એને બી આપી દીધા છે તો સીધું આપણે એ પ્લસ બી મેળવી નાખીએ બરાબર. હવે હું રકમ લખતો નથી તો સદિશ એ પ્લસ બી ઇક્વલ ટુ શું લખાય? ચાલો આઈ કેપ આઈ કેપ નો સરવાળો, જે કેપ જે કેપ નો સરવાળો, કે કેપ કે કેપ નો સરવાળો. તો બે ને ચાર, ચાર ને બે કેટલા થાય? છ. એટલે છ આઈ કેપ. ચાલો પાંચ ને ત્રણ આઠ, અને આઠ જે કેપ, અને ચાર ને ત્રણ સાત, સાત કે કેપ. ચાલો આ થઈ ગયું સિમ્પલ એ પ્લસ બી બરોબર. હવે આનો માનાંક તો એ પ્લસ બી ની આજુબાજુ મોડ કરવાનો માનાંક. ચાલો માનાંક કરો એટલે શું થાય? પહેલા પદ નો સ્ક્વેર એટલે છ નો સ્ક્વેર પ્લસ બીજા પદ નો સ્ક્વેર એટલે આઠ નો સ્ક્વેર પ્લસ ત્રીજા પદ નો સ્ક્વેર એટલે સાત નો સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો આઈ કેપ જે કેપ કે કેપ ક્યાં ગયા? તો આઈ કેપ નો સ્ક્વેર આઈ કેપ ઇન્ટુ આઈ કેપ વન થાય બરાબર. એ આપણે અદિશ ગુણાકારના ગુણધર્મો જોશું ત્યારે તમને આઈડિયા આવશે બરાબર. ત્યાં સુધી યાદ રાખો આઈ આઈ નો સ્ક્વેર એક, જે નો સ્ક્વેર એક અને કે નો સ્ક્વેર એક. આ બરાબર છ નો વર્ગ કેટલો થાય? છત્રીસ. આઠ નો વર્ગ ચોસઠ. સાત નો વર્ગ ઓગણપચાસ. બધા એક સરવાળો કરી અને વર્ગમૂળ તમે કાઢો એટલે બાર પોઈન્ટ બે એકમ જોવા મળે છે. આ તમારું જવાબ થઈ ગયું બાર પોઈન્ટ બે એકમ બરાબર. હવે આ જ રીતે બાર નથી બાદબાકી કરો તો a માઇનસ b થશે. તો a માઇનસ b એટલે a માંથી b ને બાદ. ચાલો 2 માંથી 4 જાય
माइनस बे आई गए बराबर 3 માંથી 5 જે કેટલા માઈનસ 2 જે કે અને 4 માંથી 3 જે પ્લસ કે બરાબર સિમ્પલ બાદબાકી જેમ જ બાદબાકી કરવાની છે બરાબર ચાલ આનો માનાંક તમને મળ્યો છે તો a માઈનસ b નો માનાંક એટલે અંદર માઈનસ 2 નો વર્ગ પ્લસ માઈનસ 2 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ બરાબર કે અહીંયા કોઈ હોય તો 1 કોઈ ભી માઈનસ વાળા પદનો સ્ક્વેર થાય એટલે પ્લસ થાય 2 નો વર્ગ એટલે થશે 4 2 નો વર્ગ 4 1 નો વર્ગ 1 4 ને 4 8 ને 1 નો અંદર નો કેટલા થાય 3 1 તો ફાઇનલ આન્સર શું આવશે 3 1 તો એ માઈનસ થયું આપણે આન્સર ચાલો હવે એક્ઝામ્પલ 2 ની વાત કરો એક્ઝામ્પલ 2 નો આન્સર જોઈએ આપણે તો એમાં શું કીધું છે એક સદિશ છે એક સદિશ બી છે બે નો સરવાળો બે છે નક્કી કરવાનો છે તો સદિશ એ એક સદિશ બી ચાલો તો a પ્લસ b છે બે નો સરવાળો a પ્લસ b ચાલો કરો સરવાળો તો 3 અહીંયા 3 આવી ગયા અહીંયા 1 આવી ગયા તો 3 ને 1 કેટલા થશે 4 તો અહીંયા આવશે 4 આવી ગયા ચાલો અહીંયા 2 ને અહીંયા 1 તો 2 ને 3 3 જે કે હવે પ્રશ્ન અહીંયા થાય અહીંયા કે કેપ નથી ને કે કેપ છે બરાબર તો આ બે માટે શું કરશું અહીંયા 0 લઈ લેવાનું 0 કે કાઈ હોય તો 0 અહીંયા માઈનસ કે છે તો શું આવશે માઈનસ 2 કે બોલો તો 0 છે આ થઈ ગયો બરાબર ચાલો તો અહીં આપણે સદિશ b જે છે બે નો સરવાળો કરી અહીંયા તમે કાઈ હોય તો 0 કે કેપ લખી શકો સરવાળો કેવો છે એટલે 0 પ્લસ પ્લસ માઈનસ અને માઈનસ થઈ જાય બરાબર અહીંયા 3 ને 4 2 ને 3 એ તો ઓલરેડી 0 છે તો 0 પ્લસ 2 કે કે આપણે લખવું છે પણ આગળ થઈ છે એ છે માઈનસ એટલે કઈ દિશા માં છે માઈનસ દિશા માં આવશે બરાબર આ થી a પ્લસ b આપણે આન્સર મળી ગયો ચાલો એક્ઝામ્પલ 2 ની વાત કરીએ एग्जांपल 3 એનો આન્સર જોઈએ આપણે ચાલો એનો આન્સર એ અંદર શું આપેલું છે સદિશ એ અને સદિશ બી તે સદિશો છે એ બાદ બાદ કરવાનું છે ચાલો બે માંથી એક ને બાદ કરો એટલે a માઈનસ b તો એ મળી જશે ચાલો બાદ બાકી કરો એટલે બે માંથી એક જાય એક જાય કે ત્રણ માંથી જે બાદ થશે આમાંથી અમે વાત કરો કે માઇનસ માઇનસ પ્લસ એટલે 3 ને 4 થશે એટલે 4 જે કે બરાબર અને આમાંથી અમે વાત કરો કે 4 માંથી એક જાય 3 એક એક બરાબર અને મોટા પરથી અહીંયા 0 હતું એ મોટા પરની નિશાન માઇનસ છે તો આ રીતે આપણે લખી શકીએ આઈ કે પ્લસ 4 જે કે પ્લસ 3 કે ઓકે ચાલો આ બીજી વાત બાકી બરાબર હવે આ દાખલા નંબર 4 એ માર્કિંગ છે છે કેટલા દાખલા બતાવી નું કોસ કરી બરાબર એક્ઝામ્પલ નંબર 4 એની અંદર ધ્યાન 4 માં શું કીધું છે બે સદિશો છે એક સદિશ એ છે બીજો સદિશ બી છે એકનું મૂલ્ય આપી દીધું છે 10 એકમ બીજાનું મૂલ્ય આપી દીધું છે 5 એકમ બરાબર અને આપણને પૂછ્યું છે એકનો ખૂણો 30 છે સદિશ એનો ખૂણો 30 છે સદિશ બી નો ખૂણો 60 છે તો સદિશ એ ને બી નો સરવાળો કઈ રીતે કરવાનો બેઝિક રીતે કરવાનો ચાલો બેઝિક રીતે આપણે સરવાળો કરતા શીખી ગયા છે એ પ્રમાણે આપણે કામ કરવાનું ઘટકો ને અહીં આપણે વિભાજિત કરવા પડશે ચાલો આકૃતિ પણ આપેલી છે એક્ઝામ્પલ 4 એનો આન્સર બે ઘટકો લઈ એક બાજુ લખવાનું x ઘટકો અને બીજી બાજુ લખવાનું y ઘટકો ચાલ તો સદિશ એનો x ઘટક લ્યો સદિશ એ 10 આનું મૂલ્ય 10 અને ખૂણો 30 તો એનો x ઘટક એટલે ax થશે અને સદિશ b નો x ઘટક એટલે bx થાય એ જ રીતે સદિશ એનો y ઘટક એટલે ay અને સદિશ b નો y ઘટક એટલે by બરાબર એમાં y લેવાનું આમાં x લેવાનું x ઘટકોમાં ક્યાં ક્યાં ઘટકો
એક તો એક્સ આવશે, બીજો કયો આવશે? બીએક્સ. સેમ એ જ રીતે એક તો એવાય આવશે અને બીજું બીવાય આવશે. તો એક્સ નું સૂત્ર શું થશે? આ પરિણામી સદિશ છે એનો ગુણો 30, તો આ થશે a cos 30. ચાલો એ જ રીતે આ લખો શું થાય? a sin 30. કેમ ભાઈ sin 30? એટલે y ઘટક છે ને, બરાબર. થીટા ની નજીક નો ઘટક cos કહેવાય, થીટા ની દૂર નો ઘટક sin કહેવાય. એટલે x અક્ષ પર જે ઘટક આવે છે તે cos કહેવાય, y અક્ષ પર જે ઘટક આવે તે sin કહેવાય, બરાબર. ચાલો આ જ રીતે dx એટલે શું કહેવાય? b cos sin. કેમ sin? સદિશ b એ x અક્ષ સાથે બનાવેલો કોણ sin છે, એટલે b cos sin. તો ચાલો એ શું આવશે? b sin sin. ચાલો આવશે. હવે બધાની કિંમત મૂકી દો. cos 30 નું મૂલ્ય તમે જાણો છો, એનું મૂલ્ય 10 છે ભાઈ. cos 30 કેટલા થશે? 3/2 થશે. 3/2 આ બે પાટી 10 સાથે પાટી નું 5 અંતર ઉત્તર 8.2 એટલે કોણ જરો એટલે 8.66 આવશે, બરાબર. સમ b cos sin 3, તો b cos sin એટલે 1/2, b એટલે 8, 8 × 1/2 એટલે જવાબ આવશે 4, બરાબર. ચાલો બે આન્સર મળી ગયા. સેમ એ જ રીતે sin 30, ચાલો આ 10 છે, sin 30 એટલે 1/2, જવાબ આવશે 5, બરાબર. ચાલો b sin sin 3 એટલે 8, sin 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 એટલે 3/2, તો 4 × 3 એટલે ફાઇનલી જે આન્સર છે 6.3 આવશે. તમારે કેલ્ક્યુલેટર થી છે 8.66 અને 12.66 સૂત્ર તમને જવાબ મળશે 17.4. તમારે ઘરે વ્યવસ્થિત કામ કરવાનું છે, બરાબર. અહીંયા હું ડાયરેક્ટ આન્સર લખું છું. ચાલો પછી ટેન થીટા મેળવી લઈએ આપણે સાથે સાથે. તો ટેન થીટા એટલે આર વાય છેદમાં આર એક્સ. ચાલો આર વાય કેટલું છે? 11.3 છેદમાં આર એક્સ કેટલું છે? 12.66. બે નો ભાગાકાર કરતા ટેન થીટા તમને મળશે 0.94. થીટા બરાબર ટેન ઇન્વર્સ 0.94, એટલે નેચરલ ટેન્જેન્ટમાં જવાનું. નાની કિંમત દે રે બહુ તો 0.23 સુધી, બરાબર. આજુબાજુ અને એના ઉપરથી ખૂણો તમારે લખો 43°. તો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 43°. તમે ડિગ્રીમાં પણ જવાબ લખી શકો, મિનિટમાં પણ જવાબ લખી શકો. નેચરલ ટેન્જેન્ટની અંદર ઉપરના ભાગમાં મિનિટ આપી હોય, એની નીચે ડિગ્રી ખૂણા આપેલા હોય, તમે કોઈ બી રીતે આન્સર લખી શકો. 43માં ડિગ્રી જોવાની અને 18 મિનિટનું બોક્સ જોવાનું, બેને તમે ભેગા કરશો એટલે આ જવાબ છે એ જવાબની કિંમત તમને કોષ્ટકની અંદર મળી જશે, બરાબર. તો આ રીતે આપણે થીટા જે છે એ મેળવવાનું છે. ઓપ્શન કઈ રીતે છે એ આપણે જોવાનું. ઓપ્શનમાં ડિગ્રીમાં હોય તો બધું ડિગ્રી, મિનિટમાં હોય તો મિનિટ. એક્ઝામ્પલ 4 કરી ઉતારી નાખો.
ચાલો હવે આપણે કયો એક્ઝામ્પલ ભણીએ પાંચમો તો પાંચમા દાખલાની અંદર શું છે ત્રણ સદિશો છે સદિશ એ સદિશ બી સદિશ સી સદિશ એનું મૂલ્ય 10 છે તે 30 ડિગ્રીના ખૂણે છે સદિશ બી એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો જો આ સમાન થાય એટલે આનો ખૂણો કેટલો છે 0 અને સી એ એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો કેટલો થાય એ લંબ છે એટલે 90 ડિગ્રી આનું મૂલ્ય 10 આનું મૂલ્ય 6 આનું મૂલ્ય 4 આપેલું છે આનો ખૂણો 30 છે આ એક્સ અક્ષ સાથે આને બનાવેલો ખૂણો 0 આને એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો 90 તો સદિશ એ બી સી ત્રણ સદિશો છે તો આપણે પાછા અહીંયા જે ઘટકો લીધા એ પાછા જે ત્રણ ઘટકો લેવા પડે તો હવે એ એક્સ બી એક્સ અને સી એક્સ આવશે સેમ એ વાય બી વાય સી સેમ આર એક્સ અને આર વાય નો આ જ રીતે આપણે જે કરી છે એંગલ મેળવવાનો છે બરાબર ચાલો આપણે આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 5 એક્ઝામ્પલ 5 માં તમે આકૃતિની અંદર ત્રણ સદિશો જોઈ શકો છો ત્રણે સદિશના મૂલ્ય આપી દીધા છે અને માત્ર એક સદિશની તમને અહીંયા દિશા બતાવી છે બીજા જે સદિશો છે એ આપણે જાતે ઇમેજિન કરી અને ગણતરીમાં લેવાના છે બરાબર તો ભલે પાસે આપણે ગણતરી કરીએ તો પાછા બે વિભાગ પાડવાના એક્સ ઘટકો અને સાથે સાથે વાય ઘટકો બરાબર તો એક્સ ઘટકોમાં કોણ કોણ આવશે એ એક્સ બી એક્સ અને સી એક્સ ચાલો વાય ઘટકોમાં કોણ કોણ આવશે એ વાય બી વાય અને સી વાય ચાલો એનું સૂત્ર શું થશે ભાઈ એ કોસ 30 એમ 30 નો ખૂણો છે ને અહીંયા શું સૂત્ર બનશે ભાઈ એ સાઈન 30 બરાબર ચાલો સદિશ બી એ એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો 0 કહેવાય તો અહીંયા આપણે લખશું બી કોસ 0 એમ લખું બી સાઈન 0 બરાબર એક્સ એટલે એક્સ દિશામાં જે ઘટક લેવાય ખેતાની નજીક એ કોસ અને વાયમાં જે લેવાય એ સાઈન ચાલો સી એક્સ માં શું થશે સી કોસ 90 એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો 90 છે અહીંયા સી સાઈન 90 બધા કિંમત મૂકતા જાવ એ કોસ 30 ચાલો કોસ 30 એટલે રૂટ 3/2 એ એટલે કેટલા 10 10 ગુણ્યા રૂટ 3/2 જવાબ શું આવશે 8.86 હમણાં જ ગયું ચાલો એ એટલે 10 સાઈન 30 એટલે 1/2 જવાબ આવશે 5 બરાબર ચાલો હવે બી કોસ 0 બી એટલે કેટલા ભાઈ બી નું મૂલ્ય 6 છે તો 6 કોસ 0 કોસ 0 ભાઈ જવાબ આવશે 6 ચાલો બી એટલે 6 સાઈન 0 0 જવાબ શું આવશે 0 બરાબર આગળ વધો કોસ 0 ચાલો સી નું મૂલ્ય કેટલું 4 કોસ 0 0 થાય બધો જવાબ 0 સાઈન 0 1 થશે અહીંયા 4 અહીંયા 1 જવાબ આવશે તો આ બે નો વર્ગ કરી સરવાળો કરી અંદર કાઢ્યો
એટલે ફાઈનલી 17.2 રૂપિયે જોવા મળે છે. મૂલ્ય મળી ગયું દિશા એન થીટા બરાબર આર માઇનસ છે આર એક્સ બરાબર સામેની બાજુ છે એમાં પાછળ છે ચાલો આર વાય લઉં છે એમાં પેલા છે 14.66 એનો ભાગાકાર કરો તો ટેન થીટા નો આન્સર મળશે ભાગાકાર કરવાથી કોઈ બી તમને આન્સર મળી જશે હું ડાયરેક્ટ થીટા લખું છું ચાલો તો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ ટેન ઇન્વર્સ જે ભાગાકારનો જવાબ હોય એ નેચરલ ટેન્જેન્ટમાં ગોતો 31°C છઠ્ઠા એક્ઝામ્પલ ની અંદર તમને અહીં જોઈ શકો કે ત્રણ સદિશો બતાવેલા છે. એક સદિશ એ છે આ નીચે છે એનું મૂલ્ય છે 5 મીટર છે. કેટલું છે? 5 મીટર. સદિશ બી એક્સ દિશામાં દેખાય આ સદિશ બી છે અહીંથી બરાબર આ સદિશ એ છે આ સદિશ બી છે. સદિશ સી છે એ તમને 45°ના ખૂણે ગુણ એક્સ અક્ષ સાથે આ સદિશ સી તો એનું મૂલ્ય 5 મીટર છે તો બી અને સી ના મૂલ્ય શું? પાછો અહીંયા કહેવામાં આવ્યું છે કે ત્રણેય સદિશોનો સરવાળો એટલે આપણે જે એક્સ બી એક્સ અને સી એક્સ લઈએ છીએ આર એક્સ વાળો અને આર વાય વાળો એનો સરવાળો કેવો છે? શૂન્ય છે. એટલે શૂન્ય આપી દીધું છે તો બી અને સી ના મૂલ્ય શું? એનું મૂલ્ય 5 છે બી અને સી ના મૂલ્ય શોધવાનું છે. તો હવે આકૃતિ ઉપરથી એંગલ નક્કી થાય એવું નથી તો કઈ રીતે એંગલ નક્કી કરશું? પાછા આપણે બે ઘટકો લેવાના છે બરાબર. એક બાજુ કયા ઘટકો? એક્સ ઘટકો. અને બીજી બાજુ કયા ઘટકો લઈશું? વાય ઘટકો. તો એક્સ ઘટકો ક્યાં ક્યાં આવશે? પહેલું એક એક્સ આવશે બરાબર. પછી આવશે બી એક્સ અને ત્રીજું આવશે સી એક્સ. અહીંયા આવશે એ વાય બી વાય અને સી બરાબર. ચાલો તો એ એક્સ એટલે કોસ વાળા ઘટકો એ વાય એટલે સાઈન વાળા ઘટકો તો કઈ રીતે લેશું? ચાલો એ કોસ હવે સદિશ એ એક્સ અક્ષ સાથે આ એક્સ અક્ષ છે હંમેશા યાદ રાખો એંગલ એક્સ અક્ષ થી જ ગણવાના છે બરાબર. C sin 105.
એટલે 3π/2 છે તો આયા આપણે એકમ લખો ભણી ગયા છે એમાં cos 270 નહીં આવે છે cos 270 ત્યાં એનું મૂલ્ય કેટલું હોય કે 0 cos 0 છે કે તો 5 ગુણ્યા 0 એટલે બધું 0 Yep.